હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે લોકો ફરી એકવાર મહડી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થયા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોકોને ફરી એકવાર સાથે મળીને ઓનલાઈન અભ્યાસ કરવાનો છે. તમે બધા ઓનલાઈન અભ્યાસ કરવા માટે તૈયાર છો? તો ચાલો, આજે આપણે કયા વિષયનો અભ્યાસ કરીશું? આજે આપણે ફરી એકવાર સાથે મળીને ધોરણ 4 વિષય આસપાસ તેનો અભ્યાસ કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આસપાસ વિષયની અંદર તમે શું શીખી રહ્યા છો? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય આસપાસની અંદર આપણે લોકો કરી રહ્યા છીએ સાથે મળીને પ્રકરણ નંબર 17, બરાબર, જેનું નામ છે તેજલ અમદાવાદમાં. તો આ પ્રકરણની અંદર આપણે શું શીખ્યા? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આપણે લોકો શીખ્યા કે જે ગામડાની અંદર લોકો રહે છે તે લોકો અને જે શહેરની અંદર લોકો રહે છે તે લોકોના જીવનની અંદર શું ફેરફાર છે. બરાબર, શહેરની અંદર 3 પ્રકારના લોકો રહેતા હોય છે. એક ધનવાન, બીજું મધ્યમ વર્ગીય અને ત્રીજું ગરીબ. જે આ શહેરી જીવન છે એ આ ગરીબ લોકો માટે નીકળવું ખૂબ જ મુશ્કેલી ભર્યું છે. બરાબર, એ બધી વસ્તુ આપણે આ પ્રકરણની અંદર શીખવાની છે. તો આ પ્રકરણની અંદર આપણે કોની વાત કરીએ છીએ? તેજલની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? તેજલની વાત કરીએ છીએ. તેજલ છે તે તેની માતાનો ઈલાજ કરાવવા માટે ગામડેથી અમદાવાદ તેના મામાના શહેરમાં આવી છે. તેની માતા બીમાર છે, તેને હોસ્પિટલની અંદર દાખલ કરી છે. બરાબર, જ્યારે તે પહેલી વખત અમદાવાદ આવે છે ને ત્યારે તેના માટે આ શહેર, આ શહેરની વસ્તી, આ શહેરના લોકો ખૂબ જ અજાણ્યા છે ને આ બધી વસ્તુઓ તેના માટે નવી છે. એ તેના જીવનની અંદર જે નવા અનુભવો કરે છે એની વાત આપણા સાથે કરે છે. તો તે શું કહે છે? સૌ પ્રથમ તો જ્યારે તે અમદાવાદ સ્ટેશન પર ઉતરે છે ને ત્યારે તે આટલા બધાને લોકોને જોઈ ખૂબ જ ડરી જાય છે અને તે તેની માતાનો હાથ પકડી લે છે. જ્યારે સ્ટેશનમાંથી બહાર નીકળે છે તો સાંકડી પહોળી ગલીમાંથી તે પસાર થાય છે. આ સાંકડી અને પહોળી ગલીમાં હરોળબંધ એટલે કે લાઇનબંધ ઘણી બધી ઝૂંપડીઓ હોય છે. બરાબર, આ ઝૂંપડીઓમાંનું એક ઘર તેના મામાનું છે. તેના મામાના ઘરની અંદર ફક્ત એક જ રૂમ છે. એ રૂમની અંદર જમવાનું બનાવવાનું, બેસવાનું, સૂવાનું, કપડાં ધોવાનું અને વાસણ ધોવાનું કાર્ય કરવું પડે છે. આ રૂમની અંદર હવે તેજલ પોતે, તેના મામા, મામી, પછી તેની બે દીકરીઓ અને એક દીકરો, એમ ટોટલ 6 વ્યક્તિઓ રહે છે. તે કહે છે તેજલ કે તેના ગામડાની અંદર પણ એક જ રૂમ છે, પરંતુ રસોઈ બનાવવા માટે અલગ વ્યવસ્થા છે અને આ ઉપરાંત આંગણું પણ છે. બરાબર, ત્યાર પછી તે જોવે છે કે પાણી ભરવા માટે પણ અલગ છે. જ્યારે તે ગામડાની અંદર પાણી ભરવા માટે તળાવે જાય છે અને જ્યારે ઉનાળો આવે છે ત્યારે તેને 1 કલાક ચાલીને નદીએ પાણી ભરવા માટે જવું પડે છે. પરંતુ તેના મામાના ગામની અંદર ગલીના છેડે પાણીનો નળ છે અને ત્યાં જાહેરમાં લોકો પાણી ભરે છે. એક નળમાંથી જો તે મોડા પડે પાણી ભરવા માટે, 4 વાગ્યાથી મોડું થાય તેમને, તો તેમને પૂરા દિવસનું પાણી મળતું નથી.
અને ત્યાં ઘણી બધી વખત પાણી માટે ઝઘડો પણ થાય છે. ત્યાર પછી તેને નવી વસ્તુઓ પણ શીખી લીધી. શું શીખી લીધું? તો કઈ ભાઈ, એ જે તેની માતાને જોવા માટે બસમાં બેસવાનું, બસમાં ક્યાંથી ત્યાં બેસવું, ક્યાં ઊભું રહેવું, ક્યાં ટિકિટ લેવી, કેટલા પૈસા આપવા, આ બધી જ વસ્તુઓ તેને હવે શીખી લીધી છે. જ્યારે તે પહેલી વખત જતી હતી ત્યારે તેને ખૂબ જ ડર લાગતો હતો. આજે આપણે કંઈક નવું શીખવાનું છે તો એને શીખીએ. ચાલો હું વાંચું છું, બધાનું ધ્યાન મારો જે એરો ફરે છે તેના ઉપર. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે બધી વસ્તુઓ તેને શીખી લીધી છે. હવે કંઈક નવી વાત. બીજું ઘર. મામી પહેલા મને હર્ષના ઘરે લઈ ગયા. તેનું ઘર 12મા માળે હતું. તેના મામી શું કરે છે? ઘરની સાફ સફાઈ કરે છે. બરાબર, તો એ લોકોના ઘરની અંદર સાફ સફાઈ કરવા માટે જાય છે. તો શું કહે છે કે સૌ પ્રથમ તે ક્યાં સાફ સફાઈ કરવા માટે જાય છે? હર્ષના ઘરે. હર્ષનું ઘર કેટલામાં માળે છે? 12મા માળે. બરાબર, કેટલું મોટું ઘર, કેટલા બધા રૂમ, એક બેઠક ખંડ, એક ભોજન ખંડ, એક શયન ખંડ અને એક રસોડું. એ જોવે છે કે આ હર્ષનું ઘર છે એ ખૂબ જ મોટું ઘર છે. એના ઘરની અંદર એક બેસવા માટે, એક જમવા માટે, એક સુવા માટે અને એક રસોઈ કરવા માટે અલગ અલગ રૂમ છે. તેમનું શૌચાલય પણ ઘરમાં જ હતું. જેમ તેજલ છે એના મામીના ઘરે પહેલી વખત શૌચાલય માટે જાય છે, તેને વોમિટ થાય છે. કારણ કે તે જાહેર શૌચાલય છે, ગલીના છેડે છે, તેનો બધા જ લોકો ઉપયોગ કરે છે. બરાબર, તો તે શું કહે છે કે ભાઈ હર્ષના ઘરે તો શૌચાલય તેના ઘરની અંદર જ હતું, તેને કોઈ જાહેર શૌચાલયમાં જવાની જરૂર પડતી ન હતી. હર્ષના ઘરે સાફ કરતા મામીને ખૂબ જ સમય લાગ્યો. ભાઈ ઘર ખૂબ જ મોટું હતું તો સમય તો લાગે જ. એટલે શું કહે છે કે હર્ષનું ઘર છે તે સાફ કરે છે તો મામીને સમય વધારે લાગે છે, પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે. ભાઈ ઘર મોટું છે પરંતુ તેની બધી જ સુવિધાઓ તેને તે ઘરની અંદર મળી રહે છે, જેને કારણે તે સરળતાથી કામ કરી શકે છે. રસોડામાં નળ છે. તે શું કહે છે? રસોડાની અંદર પણ એક નળ છે અને તેમાં પાણી આવે છે. રસોડાની અંદર નળ છે અને તેની અંદર પણ પાણી આવે છે. પાછું બાથરૂમ છે એની અંદર પણ પાણી આવે છે. જ્યારે તેના મામાના ઘરે તેવી કોઈ સુવિધા નથી. બરાબર, હર્ષે નાહવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી. શું કહે છે કે હર્ષને નાહવું છે એટલે એ બાથરૂમમાં જઈ અને તે પાણીનો નળ છે એના નીચે ડોલ મૂકે છે. બરાબર, પછી તે ટીવી જોવા બેઠો. શું કરવા બેઠે છે? પછી તે ટીવી જોવા બેઠે છે. કેટલો બધો પાણીનો બગાડ થયો. શું કહે છે કે ભાઈ તે હવે ટીવી જોવા બેસી ગયો, કેટલો બધો પાણીનો બગાડ થઈ ગયો. કારણ કે પાણી છે એ કંઈ રૂકવાનું નથી. બરાબર, એટલે મને તે ના ગમ્યું. તેજલ છે તેને આ વસ્તુ ખૂબ જ દુઃખ કરે છે, દુઃખી કરે છે. શું કામ? કારણ કે તેના મામાના ઘરે પાણીના માટે ઝઘડા થતા હતા. ત્યાં પાણી આવતું નથી, પાણી માટે ખૂબ જ મુશ્કેલીઓ તે લોકોને વેઠવી પડે છે. જ્યારે હર્ષના ઘરે પાણીનો વધુ પ્રમાણમાં બગાડ થાય છે એટલે તેને શું થાય છે? દુઃખ થાય છે. હું ગઈ અને નળ બંધ કર્યો. જો તમે વિદ્યાર્થી મિત્રો આ ચિત્રની અંદર જોઈ શકો છો કે આ ચિત્રની અંદર પાણીના નળની નીચે ડોલ મૂકી છે, પાણી નીકળે છે. હર્ષ છે તે ટીવી જોવા બેસી ગયો છે. તેજલ આ જોઈ દુઃખી થાય છે અને શું કરે છે? નળ બંધ કરવા જાય છે. હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે.
તે શું કહે છે કે હર્ષનું જે ઘર છે તે ઘરની અંદર કાચની બારીઓ છે. મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું. તેના મામી શું કહે છે કે તું બારીમાંથી બહાર જો, ત્યાંથી લોકો જે અવારનવાર પસાર થાય છે અથવા તો જે બહારનો નજારો છે એ જોઈને તને મજા આવશે. એટલે એ જોવે છે બહાર. હવે તે બહાર શું જોવે છે ને એ જોવાનું છે, બરાબર. હું મામાની ગલી અને ઘર જોઈ શકતી નથી. તે શું કહે છે કે તે બારીમાંથી બહાર જોવે છે ને, તો તેને બારીમાંથી બહાર મામાની જે ગલી છે તે જોઈ શકે છે. ગલીનો જે નજારો છે, બરાબર, ગલી છે, મામાનું ઘર છે, એ બધી વસ્તુઓ જોઈ શકે છે. પરંતુ કયું ઘર તેમનું છે તે કહી શકતી ન હતી. ત્યાં આગળ એટલા બધા ઘરો છે ગલીની અંદર, હરોળબંધ એટલી બધી ઝૂંપડીઓ છે કે તે કહી શકતી નથી કે આમાંથી મામાનું ઘર કયું, બરાબર. ત્યાં ઉપરથી દરેક વસ્તુઓ રમકડા જેવી નાનકડી લાગતી હતી. મને ઊંચાઈથી જોવામાં ડર લાગતો હતો. તે જળ જેટલો પણ અનુભવ કરે છે તે પહેલી વખત અનુભવ કરે છે, એટલે તેને દરેક વસ્તુની અંદર શું થાય છે, ડર લાગે છે. તે શું કહે છે કે ભાઈ, તે જ્યારે ઉપરથી જોવે છે બારીની બહારથી, તો બારીની બહારથી તેને તેના મામાની ગલી દેખાય છે. તેના મામાની ગલીની અંદર ઘણા બધા ઘરો પણ દેખાય છે, બરાબર. પરંતુ તેમાંથી મામાનું ઘર કયું છે ને એ કહી શકતી નથી. જેને નાના નાના રમકડાની ઝૂંપડીઓ કેમ હોય, નાના નાના રમકડાના ઘર કેવું હોય એવો એને અનુભવ થાય છે. તે પહેલી વખત જોવે છે એટલે, અને તે બારમાં મારે હોય છે એટલે ખૂબ જ ઊંચાઈ હશે હર્ષનું ઘર, એવું આપણે અનુમાન કરી શકીએ છીએ. તે શું કહે છે કે ઊંચાઈ ઉપર હર્ષનું ઘર છે, એટલે તેને ઊંચાઈથી નીચે જોવામાં ખૂબ જ ડર લાગે છે. જો આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે હર્ષનું ઘર ખૂબ જ ઊંચાઈએ છે, બરાબર. તે ત્યાંથી જોતી હશે બારમા મારેથી, તો તેને કંઈક આવો નજારો દેખાતો હશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો હવે કંઈક નવું શીખવાનું છે. વાંચું છું. એક નવી ચિંતા અનુભવાય છે તેના મામાને, એની વાત કરે છે. હો ભાઈ, તો હવે તેજલના મામાને કઈ નવી ચિંતા થાય છે એની વાત આપણે કરીએ. મામાએ કહ્યું કે તે મને આખું અમદાવાદ જોવા લઈ જવા માંગે છે. તેજલ છે તે પહેલી વખત અમદાવાદ આવી છે, બરાબર. તમે પણ તમારા મામાના ઘરે જતા હશો તો તમારા મામા તમને ફરવા લઈ જતા હશે, બરાબર ને. લઈ જાય છે ને વિદ્યાર્થી મિત્રો. એટલે તે શું કહે છે કે મામા એમ કહે છે કે ભાઈ, મેં છે તેજલને આખું અમદાવાદ ફરવા માટે લઈ જવા માંગુ છું, કારણ કે તેજલ પહેલી વખત અમદાવાદ આવી છે. અહીં આસપાસ બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે. શેના વિશે વાત કરે છે? રિવરફ્રન્ટ વિશે વાત કરે છે, બરાબર. તે આજુબાજુમાં જે લોકો રહે છે, તેજલના ઘરની આજુબાજુમાં જેટલા પણ લોકો રહે છે, એના જે બાળકો છે, એ બધા બાળકો રિવરફ્રન્ટ વિશે વાત કરે છે. તેઓ કહે છે ત્યાં મોટા મોટા કલાકારો, નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે. જો હું ત્યાં જાઉં અને હું કદાચ તેમને જોઉં તો એને શું કામ રિવરફ્રન્ટે જવું છે? તેજલને શા માટે રિવરફ્રન્ટે જવું છે? તેજલ કહે છે કે જો તે રિવરફ્રન્ટે જાય અને ત્યાં તેમને જે મોટા મોટા કલાકારો છે, નેતાઓ છે, તે બધા આવે છે, તેને જોવા મળે, બરાબર, એ માટે તેને રિવરફ્રન્ટે જવું છે. તમને જોવો છો વિદ્યાર્થી મિત્રો રિવરફ્રન્ટ?
કોને કોને ઈચ્છા છે? તો જો ભાઈ વિદ્યાર્થી મિત્રો, ઘણા બધાને ઈચ્છા છે ભાઈ. જો આ ચિત્રની અંદર તમે રિવરફ્રન્ટ જોઈ શકો છો, છે ને વિદ્યાર્થી મિત્રો? આ જગ્યાએ મોટા મોટા નેતાઓ અને કલાકારો આવે છે, એટલે રિયાને રિવરફ્રન્ટે ફરવા જવું છે કે જો તે ત્યાં જાય અને ત્યાં એને મળી જાય તો, એ બધાને જોઈ શકે તો. આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે. હું તેમને મને રિવરફ્રન્ટ લઈ જવા કહી શકું નહીં. તેજલ છે એ ખૂબ જ સમજદાર અને ડાયી દીકરી છે. તે શું કહે છે કે ભાઈ આ જે દિવસો છે, આ દિવસોની અંદર તેજલના જે મામા છે ને, એ ખૂબ ચિંતામાં છે. શું કામ ચિંતામાં છે એ વાત આપણે આગળ કરીશું, પણ તેના મામા ખૂબ જ ચિંતામાં છે. એટલે તેજલ કહે છે કે હું મામાને તમે મને રિવરફ્રન્ટ લઈ જાઓ એવી વાત ન કહી શકું, બરાબર ને? તમારા મમ્મી પપ્પા પણ ઘણી બધી વખત ચિંતામાં હોય ને, તમે તમારી જીદ કરો તો એ વસ્તુ યોગ્ય છે નહીં વિદ્યાર્થી મિત્રો? આપણે બધી જ વસ્તુઓને સમજવાની, કારણ કે હવે આપણે એક વર્ષ મોટા થઈ ગયા છીએ, એટલે આપણે હવે એક પર એક કદમ થોડુંક વધારે ડાયું થવાનું, બરાબર? સમજદાર બનવાનું, સિચ્યુએશન જોવાની, સમય જોવાનો, જરૂરી લાગે તો જ બધી વસ્તુની જીદ કરવાની, નહીં જીદ કરવાની નહીં. છેલ્લા અઠવાડિયે કેટલાક લોકો નોટિસ લાવ્યા કે ત્યાંના લોકોએ તે જગ્યા છોડી દેવી પડશે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, વાંચો તો બધા એકવાર આ પેરેગ્રાફ છે વાંચે. વાંચી લીધો ભાઈ? એમ કહે છે કે આ દિવસોની અંદર મામા ખૂબ જ ચિંતામાં છે, એટલે હું એને રિવરફ્રન્ટ મને જવું છે ને એવી હું મારી ઈચ્છા વ્યક્ત કહી શકું એવી સિચ્યુએશન નથી, એવો સમય નથી, બરાબર? એ સમજદાર દીકરી છે. એટલે હવે સવાલ થાય કે એના મામા શું કામ ચિંતામાં છે, બરાબર? તમને સવાલ થાય, મને સવાલ થાય. તો ભાઈ એના મામા એટલે ચિંતામાં છે કે છેલ્લા અઠવાડિયાથી, એટલે થોડાક દિવસથી, 7 થી 8 દિવસ, અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ. આટલા દિવસથી અમુક લોકોએ, કેટલાક લોકો એટલે અમુક લોકોએ નોટિસ આપી છે. શું નોટિસ આપી છે? ત્યાંના લોકો એમ કહે છે કે જેટલા પણ લોકો રહે છે ને, ત્યાં ઝોપડપટ્ટી છે, નાની અમથી સાંકડી ગલી છે, એ ગલીની અંદર જેટલા પણ લોકો રહે છે ને, એ બધાને પોતાના મકાન, પોતાનું ઘર બધું છોડી અને બીજી જગ્યાએ જતું રહેવું પડશે, બરાબર? નોટિસ આપી છે એટલે એ લોકોને બીજી જગ્યાએ જતું રહેવું પડશે. આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે. શું કહે છે કે તેના મામા જે જગ્યાએ રહે છે તે જગ્યા સરકારી છે. સરકારી એટલે કોની? સરકારની છે, બરાબર? ભારત સરકાર છે તેની છે, એટલે તે લોકોને પોતાના મકાન છોડીને હવે જતું રહેવું પડશે, બરાબર? તે જગ્યા હવે સરકારી છે એટલે શું કરવું પડશે? સરકારને પાછી આપી દેવી પડશે. મામા કહે છે કે છેલ્લા 10 વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવી છે. તેના મામા શું કહે છે? તેના મામા કહે છે, તેજલના મામા, કે આ 10 વર્ષની અંદર મને છે તે ત્રીજી નોટિસ આપવામાં આવી છે. કેટલામી? ત્રીજી, બરાબર? તમને સવાલ પૂછાઈ શકે કે તેજલના મામાને છેલ્લા 10 વર્ષમાં કેટલી નોટિસ આપવામાં આવી? આપણે જવાબ લખવાનો કે તેજલના મામાને છેલ્લા 10 વર્ષમાં 3 નોટિસ આપવામાં આવી. ત્યાં જે લોકો રહે છે તેમને
ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે. શું કહે છે કે તે જે જગ્યા છે તે જગ્યાએ જેટલા પણ લોકો રહે છે એ બધા જ લોકોને બીજી જગ્યાએ ઘર બનાવવા માટે જગ્યા આપવામાં આવશે, બરાબર. પરંતુ તે થોડે દૂર છે. હવે જ્યાં જગ્યા આપવાના છે ને એ જગ્યા શહેરથી થોડીક દૂર છે. હવે થોડેક દૂર રહેવા વયા જાય તો શું ફરક પડે વિદ્યાર્થી મિત્રો? તેજલના મામા છે એ થોડેક દૂર રહેવા વયા જાય શહેરથી તો શું ફરક પડે? કયું જ જવું જોઈએ ને, બરાબર ને? જો તેજલના મામા થોડેક દૂર રહેવા વયા જાય વિદ્યાર્થી મિત્રો, તો તેને કામ કરવા માટે દરરોજ શહેરની અંદર આવવું, બરાબર. એના માટે જે કોઈ રિક્ષા જોવે કે કોઈ બી વ્હીકલ જોવે, એનું પેટ્રોલ ભાડું તો રિક્ષાનું ભાડું, બસનું ભાડું, બરાબર, આવવું, એનો સમય બગાડવો, આવવા માટે જવા માટે સમય બગાડવો, આવવા જવા માટે ભાડાના પૈસા બગાડવા, આ બધી જ વસ્તુઓ તે લોકોને પોસાય તેમ નથી. કારણ કે તેજલના મામા છે તે ખૂબ જ મધ્યમ વર્ગીય છે, ગરીબ છે, બરાબર. તેના મામા છે તે દરરોજ આટલો ખર્ચો કરી શકે તે નથી, તે પોસિબલ નથી. મામાને પણ આવું જવું પડે અને સાથે તેના જે દીકરીઓ છે અથવા તો જે દીકરો છે તેને પણ સારાએ અભ્યાસ કરવા માટે દરરોજ શહેરની અંદર આવવું અને જવું પડે, એટલે એટલો સમય એને થોડોક વધારે બગાડવો પડે, બરાબર. જે 10 મિનિટમાં કામ પર પહોંચી શકાતું હોય તેની જગ્યાએ હવે તેને કલાક વહેલા નીકળવું પડે, બરાબર. ચાલો આપણે આ પ્રકરણ તરફ આગળ વધીએ. પરંતુ તે ખોરે દૂર છે, મામાને એટલે દૂરથી કામની જગ્યાએ જવા માટે વધારે સમય અને નાના જશે. જો મેં જે વાત કરી તે જ વાત કરે છે કે ભાઈ તે થોડેક દૂર રહેવા વયા જાય તો તેને મામાને શું કરવું પડે? એટલો સમય અને નાણાં છે એટલે કે પૈસા છે તે વધુ ખર્ચવા પડે. મામીને બીજા કામની શોધ કરવી પડે. તેના મામી શું કામ કરતા હતા? તેના મામી શું કાર્ય કરતા હતા વિદ્યાર્થી મિત્રો? તેના મામી છે તે ઘરની સાફ સફાઈ કરતા હતા. કેટલા ઘરની? 7 ઘરની, બરાબર. તે ઘરની સાફ સફાઈ કરતા હતા. જો હવે તેના મામી થોડેક દૂર રહેવા ચાલ્યા જાય, બરાબર, તો એને કોઈ બીજાના ઘરની અંદર સાફ સફાઈ કરવા માટે જવું પડે. એટલે હવે તેના મામીને શું કરવું પડે? કોઈ નવા ઘરની શોધ કરવી પડે, બરાબર, અથવા તો કોઈક બીજા ગામની શોધ કરવી પડે. હવે તે એટલે દૂરથી અહીંયા કામ કરવા માટે આવી શકે નહીં. એટલે તેના મામીને પણ શું કરવું પડે? નવા ઘરની શોધ કરવી પડે. હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈશ? શું કહે છે કે ભાઈ હવે જો થોડેક દૂર રહેવા ચાલ્યા જશું તો દરરોજ મને એટલી દૂરથી હોસ્પિટલ ઉપર મારી માતાને જોવા માટે કેવી રીતે જાઉં, બરાબર. આવા બધા સવાલ તેને અંદરની અંદર મૂંઝવણ ઊભી કરે છે કે નોટિસ આવી છે, ઘર ખાલી કરવું પડશે. જો ઘર ખાલી કરી નાખશે બીજે રહેવા ચાલ્યા જશે તો આ બધી મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરશે? હજી સુધી મારી માતા પૂર્ણ રીતે સાજી થઈ નથી. તે શું કહે છે કે તેની જે માતા છે તે હજુ બીમાર જ છે, એટલે તેને હજી હોસ્પિટલની અંદર રાખવી પડે તે સિચ્યુએશન છે, એટલે તે સમય છે એવો કે એને હોસ્પિટલની અંદર રાખવી પડે. દરરોજ તેજલને હોસ્પિટલે તેને જોવા માટે જવું પડે, બરાબર. એટલે હજી તેની માતા છે તે પૂર્ણ રીતે સાજી થઈ નથી. હજી તેજલને નવા નવા અનુભવો કરવાના બાકી છે. હજી તેજલ છે તે અમદાવાદ શહેરની અંદર રહેશે
અને નવા અનુભવો કરશે. વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રકરણ સમજાઈ ગયું? હું જે તમને સમજાવવા માંગતી હતી તે વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રકરણ નંબર 17 તેજલ અમદાવાદમાં પૂર્ણ થાય છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એકવાર મળીશું ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? ત્યારે આપણે પ્રકરણ નંબર 18 શીખીશું, બરાબર. શું કરીશું? પ્રકરણ નંબર 18 શીખીશું. તો તમારો આજનો હોમવર્ક શું થયું વિદ્યાર્થી મિત્રો? તમારું આજનો હોમવર્ક છે કે તમે લોકો આજના દિવસમાં જેટલું પણ સમજ્યા, પ્રકરણ નંબર 17માં જેટલું પણ સમજાવવાનું તમને, એક લાઈન, બે લાઈન, ત્રણ લાઈન, ચાર લાઈન, જેટલું પણ સમજાવવાનું એ બધું જ તમારે એક બુકની અંદર, પાકી બુકની અંદર લખી નાખવાનું છે કે ભાઈ પ્રકરણ નંબર 17ની અંદર અમે આટલું આટલું સમજીએ, બરાબર. તમને જેટલું પણ સમજાવવાનું એ બધું જ એક પાકી બુકમાં લખવાનું છે અને એનો ફોટો પાડીને મોકલવાનો છે. પછી તમારે પ્રકરણ નંબર 18 શું કરવાનું છે? વાંચવાનું છે. શું કરવાનું છે? વાંચવાનું છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું ત્યારે શું શીખીશું? પ્રકરણ નંબર 18 શીખીશું, બરાબર. તમે લોકો મને ધ્યાનથી સાંભળી, સમજી, યાદ રાખી અને હું એ જે હોમવર્ક આપ્યું છે એ પણ કરશો. એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરી એકવાર આપણે મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા મળીશું. બાય.